નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારી વિજલપુર નગરપાલિકામાં સફાઈ કામદાર જેઓ રોજમદાર તરીકે કામ કરતા હોય તે લોકો માટે સમસ્યા ઊભી થઈ છે અને તેને લઈને કામદારો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવસારી વિજલપુર નગરપાલિકાના પટાંગણમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને તેઓ દ્વારા હોળી કરવામાં આવી હતી. આ હોળી પરિપત્રમાં શું છે તે બાબત પર નજર કરીએ તો કામદારો જે છેલ્લા 22 વર્ષથી નવસારી વિજલપુર નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે અને 22 વર્ષની કામ રોજગાર મેળવ્યા બાદ હવે તેઓને રોજમદારમાંથી તેમની જગ્યા પર નવા લોકોને ભરતી કરવા માટેની સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્રમાં એવું જ નગરપાલિકાને જણાવવામાં આવ્યું છે કે જે રોજમદાર છે તેની જગ્યા પર નવી ભરતીઓ કરવાની અને ખાલી જગ્યા ભરી અને રોજમદારોને છૂટા કરવામાં આવે તે પ્રકારની આ પરિપત્ર બહાર પાડવાનો છે, જેને લઈને તમામ રોજમદાર કામદારોમાં રોષ વ્યાપ્યો છે. જેઓ નગરની સફાઈ કરતા હોય છે, 22 વર્ષથી સફાઈ કરતા આવ્યા છે અને હવે આટલી મોટી ઉંમરમાં તેઓએ કામ છોડીને છૂટા થવાનો વારો આવે ત્યારે તેઓને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. 8000ની નજીવા પગાર પર તેઓ જીવના જોખમે કામ કરતા હોય છે, સફાઈ કરતા હોય છે અને ત્યારે આવા કર્મચારીઓને રાજ્ય સરકારના પરિપત્ર થકી તેમને છૂટા કરવાની બાબત સાંભળી અને પરિવાર તમામ જે રોજમદાર કામદારો છે તેઓમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ આજે નગરપાલિકા પર આવી અને જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે સરકાર દ્વારા 22/6/2022 રોજ તે પરિપત્રની હોળી કરવામાં આવી હતી અને આ બાબતે કામદાર આગેવાન બિપિન રાઠોડ પણ ત્યાં ઉપસ્થિત હતા. તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. બિપિનભાઈ રાઠોડ, કામદાર આગેવાન છું. ગુજરાત સરકારે 22/6/2022 રોજ જે પરિપત્ર બહાર પાડેલો છે કમિશનરશ્રીએ, એમાં એ પરિપત્રમાં જે જોગવાઈ છે એ મુજબ છે કે ભરતી જે નગરપાલિકાઓમાં જે જગ્યા ખાલી છે એ જગ્યાઓ પૂરી અને જેટલા બી રોજમદારો છે એમ છૂટા કરવાના. આજે 152 નગરપાલિકાઓમાં રોજમદારોની સંખ્યા જે આ મહેકમ છે એના કરતાં 3 ગણી છે બધી નગરપાલિકાઓમાં, ને એના કારણે આજે સ્વચ્છતા રહી છે શહેરમાં. અને જો એ કામદારો રોજમદારો જે 25 વર્ષથી નોકરી કરે છે ને એમને કાયમ કરવામાં આવ્યા નથી સરકારશ્રીએ, તો સરકારશ્રી પોતાની પહેલે ભૂલ વિચારે કે જે 22 વર્ષથી નોકરી કરે છે એને આપણે કાયમ નથી કરી રહ્યા, હવે આપણે છૂટા કરવાની વાત કરીએ તો એ લોકો 22 વર્ષથી નોકરી કરીને જવાના ક્યાં આવે ને આટલી ઉંમરે એમને કોણ બીજી નોકરી રાખવાનું. એટલે જે આ પરિપત્ર કમિશનર જે બહાર પાડ્યો છે ખૂબ જ આ કામદારો માટે શોષણ કરતા છે અને અન્યાયી છે. એટલે આ પરિપત્ર કમિશનરશ્રીએ પાછો ખેંચવો જોઈએ એવી સમગ્ર ગુજરાતમાં આજે માંગણી છે. અને આજે ગુજરાતની 152 નગરપાલિકાઓમાં આજના દિવસે પરિપત્રનું દહન કરવામાં આવી રહેલું છે, કારણ કે આ કામદારો આજે 8000માં કામ કરે છે. 8000માં ઘર કેવી રીતે ચાલે એમનું? એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આજે લઈ આવ્યા છે તો એ કોન્ટ્રાક્ટરને તમે 150 કરોડ રૂપિયા ચૂકવો છો, એના કરતાં એ પગાર આ લોકોને આપો ને. નગરપાલિકાનો 2014 પરિપત્ર છે કે એને કરાર આધારિત નગરપાલિકાએ લેવા જોઈએ. શા માટે તમે આઉટસોર્સિંગ બીજાને કરો છો? એમાં નગરપાલિકાઓના કર્મચારીઓનું અધિકારીઓનું હિત છે કે એમાં એમની પોતાની કટકી મોટી મળે છે, એટલા માટે એ લોકો કોન્ટ્રાક્ટ બીજાને આપે છે આઉટસોર્સિંગમાં, ને એના કારણે સમગ્ર ગુજરાતમાં કામદારોનું શોષણ થયું છે. ને એના સામે અમારો વિરોધ છે કે આ પરિપત્ર વહેલામાં વહેલો ખેંચાવો જોઈએ. જો આ પરિપત્ર નહીં ખેંચશે તો આખા ગુજરાતમાં રોજમદારો છે કે જે 25 વર્ષથી નોકરી કરે છે એમણે રોડ પર આવીને કામના સફાઈ કામને બંધ કરવું પડશે, કારણ કે આ સફાઈ કામ એવું છે કે જેના કારણે શહેરની સ્વચ્છતા છે, શહેરને આપણે સુંદર એના માટે રાખી શકીએ છીએ. બે કામદારોનું જો શોષણ થાય, એમનો પેટનો ખાડો પૂરે કે જે એમને લઘુત્તમ વેતન બી ન ચૂકવાતું હોય, તો આ કામદારોનું મોટા મોટું શોષણ છે ને એ બંધ કરવું જોઈએ. આ પરિપત્ર વહેલામાં વહેલો ખેંચાય એવી અમારી માંગણી છે. કામદારોના આગેવાન એવા બિપિન રાઠોડે જણાવ્યું કે 22/6/2022 પરિપત્ર થકી આ જે કામ કરતા રોજમદાર છે તે લોકોના પેટ પર પાટો પડે તેવી પરિસ્થિતિ છે અને જેને લઈને તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલમાં માત્ર હોળી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જો તેમને માંગ નહીં સંતોષાય તો રસ્તા પર પણ ઉતરશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર. ₹2000ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું? ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે.